जय श्रीमन नारायण। रामानुजदास श्रीमान गट्टू वेणुगोपाल स्वामी द्वारा वर्णन करेल श्रीमद भगवत गीता नो गुजराती भाषांतर हूँ आपने कही रही छू। अध्याय 4 ज्ञानी योग, श्लोक 38। नहि ज्ञानेन सदृशं पवित्रं इह विद्यते तत्स्वयं योगसंसिद्धः कालेन आत्मनि विन्दति। ओम। गीताचार्य श्री कृष्ण परमात्मा अर्जुन साथे आपने बधाने ज्ञान योग शिखवी रहा छे। परमात्मा कहे छे, अर्जुन शू तू जाने छे के आ आत्मज्ञान केटलू महान छे? आ आत्मज्ञान नी जेवु बीजु काई नथी जे आपने शुद्ध करी शके। तू जाने छे के आत्मज्ञान शू करे छे? ते बधा पापोने दूर करे छे। एटला माटे आचार्योनो संग कर अने तेमना आशीर्वाद थी तेमनी पासे थी आत्मज्ञाननी शिक्षा प्राप्त कर। तारा मनमा ते आत्मज्ञान दृढ़पणे स्थापित कर अने तारा कर्मो ते आत्मज्ञान साथे कर। तेनाथी तारू हृदय शुद्ध थशे अने तू ज्ञान योगी बनीश। आ रीते श्री कृष्ण परमात्मा आपणने आपणा बधा कर्तव्यो आत्मज्ञान साथे करवा अने ज्ञान योगी बनवा माटे प्रोत्साहित करी रह्या छे। श्री कृष्ण परमात्माना उपदेशो सांभळता चालो आपणे आत्मज्ञान प्राप्त करवा माटे आपणा आचार्योनो संग करिए अने आपणा द्वारा थती दरेक क्रियाने ते आत्मज्ञान साथे करवानो आरंभ करिए। पछी समय आवता आपणे ज्ञान योगी बनीशु। श्री कृष्ण परमात्माना उपदेशोनु मनन करता चालो आपणे बधा परमात्माना शब्दोनु पुनरावर्तन करिए। नहि ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते तत्स्वयं योगसंसिद्धः कालेनात्मनि विन्दति। श्री कृष्ण परमात्माए आखीय भगवद गीता अनुसार अध्याय 18 ना श्लोक 65 थी 70 मा 8 उपदेश द्वारा कहयो छे। श्री कृष्ण कहे छे, जे मारा आ 8 उपदेश अनुसरे छे ते मने प्रिय छे। ए सर्वे भक्तोनु हूँ बधीज रीते रक्षण करीश। श्री कृष्ण परमात्मा पासे थी आखी अ भगवद गीता सांभळ्या पछी अर्जुन कहे छे, करिष्ये वचनम तव, एटले कृष्ण हूँ तमारी आज्ञानु पालन करीश, तमे कहो छो एम करीश। अने आथी ज श्री कृष्णए दरेक प्रकारना यश अने विजय अर्जुनने आप्या छे। तो चालो आपणे पण परमात्माने 8 वातो पाळवानुं वचन आपीए। परमात्माने આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી। 8 પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું। આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો। આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને परम आनंदनो अनुभव करिए। जय श्रीमन नारायण। आपना 8 वचनों आ प्रमाणे छे। आपनो पहलो वचन, हे श्रीमन नारायण, तमारा उपदेश प्रमाणे हूँ हमेशा तमारो ध्यान अने चिंतन करिश। आपनो बीजू वचन, हे श्रीमन नारायण, तमे
પ્રભુએ કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ. આપણું ત્રીજું વચન, હે શ્રીમન નારાયણ, હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ. આપણું ચોથું વચન, હે શ્રીમન નારાયણ, તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું. હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ, તમારી ભક્તિ કરીશ. આપણું પાંચમું વચન, હે શ્રીમન નારાયણ, હું તમારા શબ્દો યાદ કરું છું. મામેકમ શરણમ વ્રજ, તમે તમારી શરણમાં આવવા કહ્યું છે. શ્રીમન નારાયણ, હું માત્ર તમારા જ શરણમાં છું. આપણું છઠ્ઠું વચન, હે શ્રીમન નારાયણ, આપે કહ્યું છે મા શુચ, તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે, તો હું દુઃખી નહીં થાઉં, શોક નહીં કરું. આપણું સાતમું વચન, હે શ્રીમન નારાયણ, અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે, તો હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું. આપણું આઠમું વચન, હે શ્રીમન નારાયણ, હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે. હે શ્રીમન નારાયણ, તમે કહ્યું છે તેમ કરીશ, તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ. શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કહ્યું છે એમ કરીશું, એ જ એક મહાન પૂજા છે. તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ. શ્રીમન નારાયણ કરિષ્યે વચનમ તવ. શ્રીમન નારાયણ, હું તમારી આજ્ઞાનું પાલન કરીશ. સર્વમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. જય શ્રીમન નારાયણ. નહિ જ્ઞાનેન સદૃશં પવિત્રં ઇહ વિદ્યતે તત્ સ્વયં યોગ સંસિદ્ધઃ કાલેન આત્મનિ વિંદતિ. ઓમ. નહિ જ્ઞાનેન સદૃશં પવિત્રમિહ વિદ્યતે તત્ સ્વયં યોગ સંસિદ્ધઃ કાલેનાત્મનિ વિંદતિ. શ્રીમન્નારાયણ કરિષ્યે વચનં તવ. સર્વં શ્રીકૃષ્ણાર્પણમસ્તુ. જય શ્રીમન્નારાયણ. જય શ્રીમન્નારાયણ. તમામ ભક્તોને ખાસ વિનંતી, આપણા જીવનની દરેક બાબતોમાં આપણે તાત્કાલિક અને અસરકારક પરિણામો ઈચ્છીએ છીએ. આ પ્રાપ્ત કરવા માટે ચાલો દરરોજ એક મિનિટ ફાળવીએ અને નારાયણાશ્રમ વાંચીએ. નારાયણાશ્રમ મેળવવા માટે તેની વેબસાઇટ જે www.narayanashram.org છે તેના પર જાઓ અને રજિસ્ટ્રેશનમાં તમારું નામ અને ઈમેલ આપો. તમે આપેલા ઈમેલ પર તમને નારાયણાશ્રમ PDF પ્રાપ્ત થશે. PDFમાં રામાયણનો એક શ્લોક, ગીતાનો એક શ્લોક અને એક વિષ્ણુ નામ છે. આ ત્રણને નારાયણાશ્રમ કહેવામાં આવે છે. દરેક વ્યક્તિને આ શ્લોકોનું અલગ અલગ સંયોજન પ્રાપ્ત થાય છે. જ્યારે દરેક વ્યક્તિ 24,000 ભક્તો સાથે તેમના નારાયણાશ્રમને દરરોજ વાંચે છે અથવા સાંભળે છે, ત્યારે સમગ્ર રામાયણનું એક વાર પારાયણ, શ્રીમદ ભગવદ્ ગીતાનું 33 વાર પારાયણ અને વિષ્ણુ સહસ્ત્ર નામનું 24 વાર પારાયણ રોજ પૂર્ણ થાય છે. આ એક અદ્ભુત અને અસાધારણ પરિણામ છે. તેથી
તમે અને તમારા પરિવારના સભ્યો તરત જ વેબસાઇટ પર જાઓ અને તમારું નારાયણ આશ્રમ મેળવો. જય શ્રીમન્નારાયણ.